પાટણ જિલ્લાના હારીજના સરવાલ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્ય વચ્ચે બોલાચાલી થતા શાળામાં વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. હોબાળો કરતા ગ્રામજનો સાથે વાલીઓએ કહ્યું કે જો શાળામાં સુમેળભર્યું વાતાવરણ નહીં ઉભું થાય તો ગ્રામજનોએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી. હારીજની સરવાલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા બહેન અને આચાર્યનો વાદ વિવાદ બહાર આવતા વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા. પાટણ જિલ્લાના હારીજ તાલુકાની સરવાલ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો તેમજ આચાર્ય વચ્ચે બોલાચાલી થતા હોવાના કારણે બાળકોના અભ્યાસ પર ખોટી અસર પડે છે, જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો. પ્રાથમિક શાળા ખાતે વાલીઓએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો અને જો યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો શિક્ષણ કાર્યમાં આંદોલનનો સહારો લેવાની ચીમકી ગ્રામજનો અને વાલીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હાલ શાળામાં ધોરણ 1-8 ચાલે છે અને શિક્ષકનો પૂરતો સ્ટાફ છે અને 125ની સંખ્યા છે. ગામના યુવકના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે અને 1 વખત સમાધાન થયું હતું. આ ઘટના ફરી એકવાર સામે આવતા શિક્ષકોની બદલી સિવાય કોઈ વિકલ્પ નથી અને આગામી સમયમાં તાળાબંધી અને શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. યુવકના જણાવ્યા મુજબ શાળાની અંદર ઝઘડાની અસર વિદ્યાર્થી બાળકો પર પડે છે, જેને લઈને તાત્કાલિક ધોરણે યોગ્ય નિવારણ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.